સુરતના સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર એટલે કે એસવી એનએમ ટ્રસ્ટ દ્વારા આગામી તારીખ ત્રેવીસમી જૂનના રોજ અઠવાલાઇન્સ ઇન્ડોર સ્ટેડિયમ ખાતે ઉજ્યાલા દ્રષ્ટિ સે સૃષ્ટિ કી ઓર કાર્યક્રમનું આયોજન કરાનાર છે જે કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સમાજમાં અંધત્વ અને નિવારણ અંગે જાગૃતિ ફેલાવવાનો છે તે અંગેની માહિતી આપવા માટે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં શું કહી રહ્યા છે તે આપણે જાણીએ હાઈટેક જમાનામાં ને તેમાં પણ મોબાઈલના સમયમાં લોકો વધારે પડતા આંખની સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે તે સુરતમાં સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર એટલે કે એસવીએનએમ ટ્રસ્ટ દ્વારા લોકોને અંધત્વ અને તેના નિવારણ વિશે જાગૃત કરવા કાર્યક્રમનું આયોજન કરાનાર છે આગામી તારીખ ત્રેવીસમી જૂન રવિવારના રોજ સુરતના ટવાલાયન્સ ખાતે આવેલા ઇન્ડોર સ્ટેડિયમમાં એસવીએનએમ ટ્રસ્ટ દ્વારા ઉજ્યાલા દ્રષ્ટિસે સૃષ્ટી કી ઓર કાર્યક્રમનું આયોજન કરાનાર છે આ કાર્યક્રમમાં સાત હજારથી વધુ લોકો ભાગ લેશે અને અંધત્વથી પીડાતા જરૂરિયાતમંદ લોકોને આંખોની મફત સર્જરી દ્વારા સારવાર ઉપલબ્ધ કરવા માટેના એસવીએનએમ ટ્રસ્ટના મિશન સાથે જોડાશે તારીખ ત્રેવીસમી જૂનના રોજ સવારે નવથી બપોર એક વાગ્યા સુધી યોજાનારા આ કાર્યક્રમની શરૂઆત દ્રષ્ટિહીન લોકો દ્વારા એક લાઈવ પ્રેરણાત્મક મ્યુઝિક બેન્ડ સાથે થશે ત્યારબાદ એસવીએનએમ ટ્રસ્ટ દ્વારા અંધત્વ નિવારણ માટે કરવામાં આવતી કામગીરી અને જીઓને નવી ઉર્જા આપતી સત્યકથા રજૂ કરવામાં આવશે એસવીએનએમ ટ્રસ્ટના પ્રમુખ અને આંખના પડદાના ડોક્ટર ભાવિન પટેલે જણાવ્યું હતું કે અમારી સંસ્થા અંધત્વ નિવારણ અને તેના વિશે જાગૃતિ ફેલાવવા માટે સમર્પિત છે આજે ગુજરાતના છ લાખ સહિત દેશભરના લગભગ એક કરોડ લોકો અંધત્વની સમસ્યાથી પીડાઇ રહ્યા છે જો આંખોની નિયમિત તપાસ કરવામાં આવે તો એસી ટકા અંધત્વના કિસ્સાઓ અટકાવી શકાય છે એસવીએનએમ ટ્રસ્ટ સમયાંતરે આંખોની સંભાળ અને જાગૃતિ અંબિયા અંગે આંખોની તપાસ કેમ્પ સેમિનાર અને વર્કશોપનું પણ આયોજન કરે છે ટ્રસ્ટ દ્વારા ગરીબ અને જરૂરિયાતમાં લોકોને આંખની મફત સારવાર અને આંખોની લોકોની સર્જરી કરવામાં આવી છે જેઓ અંધત્વની સારવારથી વંચિત છે તેમના સુધી પહોંચવાની અને તેમને અંધત્વમાંથી મુક્તિ મેળવવા માટે જરૂરી કોઈપણ માધ્યમથી સારવાર આપવાની જવાબદારી ટ્રસ્ટે ઉપાડી છે એસવીએનએમ ટ્રસ્ટનું સૂત્ર સેવ વિઝન સેવ લાઈફ છે અને તેનું વિઝન સમાજમાંથી બિનજરૂરી અંધત્વને દૂર કરવાનું છે સ્વામી વિવેકાનંદજીએ કહ્યું છે કે બ્રહ્માંડની તમામ શક્તિઓ પહેલેથી જ આપણી છે આપણે આંખો પર હાથ મૂકીને રડીએ છીએ કે અહીં કેટલો અંધકાર છે જીવનમાં અંધકારમાંથી પ્રકાશ તરફ આગળ વધવું જોઈએ આ સંદેશ સાથે જીવન માટેની પ્રેરણાદાયી વાર્તા પણ ઉજ્યાલા કાર્યક્રમમાં રજૂ કરાવશે મારું નામ છે ડોક્ટર ભાવિન પટેલ અને હું સ્વામી વિવેકાનંદ નેત્ર ટ્રસ્ટનો પ્રમુખ છું અમે સુપર સ્પેશિયાલિટી આઈ હોસ્પિટલ ચાલુ કરી છે અને એ પણ ગામડામાં સુપા ગામમાં જેના થકી આપણા સમાજના જે માણસો જેમને આંખની ટ્રીટમેન્ટના અભાવે અત્યારે અંધાપો ભોગવવો પડે છે એવા આપણા ભારત દેશમાં એક કરોડ લોકો છે અને ગુજરાતમાં છ લાખ લોકો છે એ લોકોને ટ્રીટમેન્ટના અભાવે દ્રષ્ટિ ના ગુમાવી પડે એની મુહિમ છેડી છે આ મુહિમના પાઠ સ્વરૂપે અમે પાછલા વર્ષે ટોટલ બાર હજાર ઓપરેશન કર્યા એમાંથી સાત હજાર છે એ ઝીરો કોસ્ટ ઉપર જે લોકોને નથી પોસાતું એવા અંતરિયાળ ગામોના અને સેવા વસ્તીઓના ઓપરેશન કર્યા આ આખી જે મુહિમ છે એની જાણકારી આપતો પ્રોગ્રામ અમે ટ્વેન્ટી થર્ડ જૂનમાં ઇન્ડોર સ્ટેડિયમમાં સવારે નવ થી એક દરમિયાન કરવાના છીએ જ્યાં બ્લાઇન્ડ બેન્ડ આવશે એ અદભુત પરફોર્મન્સ આપશે અને આખી સંસ્થાની માહિતી આપતો એક ઓડિયો વિઝ્યુઅલ પ્રોગ્રામ ત્યાં પ્રસ્તુત થશે અને પ્રશ્નોત્તરી થશે સમાજના જેટલા લોકો જેને કોઈના જીવનમાં પ્રદાન કરવું છે ને આ સેવામાં પાર્ટ લેવો છે આ પરિવર્તનમાં પાર્ટ લેવો છે એને હું ખાસ ઇન્વાઇટ કરું છું કે ટ્વેન્ટી થર્ડ જૂન ના સવારે નવ વાગે નવ વાગતા પહેલા તમારી સીટ લઈ લો અને આ એક પરિવર્તન આપતી મુહિમનો ભાગ બનો એસવીએનએમ ટ્રસ્ટ સુરતના ઉધના અને અડાજણ વિસ્તારમાં આંખની હોસ્પિટલ ધરાવે છે દક્ષિણ ગુજરાતના ગામડાઓમાં વંચિત લોકોને સારવાર ઉપલબ્ધ કરાવવા માટે ટૂંક સમયમાં નવસારીમાં નવી અત્યાધુનિક આંખની હોસ્પિટલ શરૂ કરવાની યોજના ધરાવે છે ત્યારબાદ મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને તેમજ રાજસ્થાનમાં પણ આંખની હોસ્પિટલ શરૂ કરવાની યોજના છે બ્યુરો રિપોર્ટ જીટાઇન ન્યૂઝ